हेलो फ्रेंड्स, आज हूँ तमने चीज पनीर समोसा बनाने बता भी रही छू। मित्रों, समोसा के वो बधाना ज फेवरेट होय छे। आज आ समोसा बनावती वक्त मैं चीज अने पनीर नू स्टफिंग बनावीने पछी बनाव्या छे। खावामां एकदम जोरदार बन्या छे। मित्रों, मने तो खावानी मजा पड़ी गई। तमे एक वार ट्राय तो करी जुओ, मने खातरी छे तमने नक्की भावशे। मित्रों, जो तमे आवुं अवनवुं खावाना अने बनावाना शौकीन होय ने तो गुजराती रसोई चैनल ने सब्सक्राइब करजो ने बाजू में आपेला बेल आइकॉन ने पण क्लिक करो, ने जारे हूँ आवी नवी नवी रेसिपी नाखू तो तमने एना नोटिफिकेशन मळता रहे। सौ प्रथम आपणे समोसा बनावा माटे लोट बांधी लईशुं। आ माटे मैं एक कप मैदो, 1/4 कप घऊंनो लोट, स्वाद प्रमाणे थोड़ू मीठू, 2-3 टीस्पून तेल अने थोड़ू पाणी नाखीने कठ्ठन लोट बांधी लईशुं। एक कप मैदा में आपणे 1/4 कप घऊंनो लोट नाखीशुं। घऊंनो नॉर्मल रोटली माटे लईए छे ए ज लोट लेवानो छे। स्वाद प्रमाणे मीठू, 2-3 टीस्पून तेल मौन माटे नाखीशुं। તેલ અને મીઠું નાખીને આપણે આ લોટને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આમાં આપણે ધીરે ધીરે પાણી નાખીને કઠણ લોટ બાંધી લઈશું। લોટને તેલ લગાવીને એક સરખું કરીને મૂકીશું। લોટને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું। સમોસા માટેનો લોટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે સમોસા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું। તો આ સ્ટફિંગ માટે આપણને જોઈશે 1/4 કપ ખમણેલું પનીર, 1/4 કપ ખમણેલું ચીઝ, ઝીણા સમારેલા લીલા ધાણા, 1 ઝીણી સમારેલી ડુંગળી, 1/2 થી 1/4 ઇંચ ઝીણું સમારેલું આદું, 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચા, 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું। એક બાઉલમાં હવે આપણે ખમણેલું પનીર લઈશું, 1/4 કપ ચીઝ નાખીશું, 1 ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા મરચા, 1/2 થી 1/4 ઇંચ ઝીણું સમારેલું આદું, 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરીશું। અહીંયા ડુંગળી, લીલા મરચા, આદું આપણે એકદમ ઝીણા સમારીને લેવાના છે। આ બધી સામગ્રીને આપણે હાથની મદદથી થોડું મિક્સ કરી લઈશું। સમોસા માટેનું સ્ટફિંગ બનાવીને તૈયાર છે। બાંધેલા લોટમાંથી આપણે નાનો લુવો તૈયાર કરીશું। આ લુવાને સૂકો લોટ લગાવીને મીડિયમ સાઈઝની રોટલી વણીશું। મિત્રો, આ રોટલી વધારે જાડી નહીં અને વધારે પાતળી નહીં એ રીતે વણીશું, જેથી આપણા સમોસા ખાવામાં એકદમ ખસ્તા અને સરસ બનશે। વચ્ચેથી આપણે આ રીતે એને કાપી લઈશું। વચ્ચેથી આ રીતે કાપીને આ રોટલીને આપણે એક સરખા ભાગ કરીશું। બતાવ્યા પ્રમાણે ફોલ્ડ કરીશું। કિનારી ઉપર પાણી લગાવીને સમોસા માટેનો કોન શેપ તૈયાર કરીશું। આંગળીના મદદથી અંદરથી સારી રીતે દાબી લઈશું, જેથી સમોસા તળતી વખતે સ્ટફિંગ બહાર ના આવે। સ્ટફિંગ આપણે થોડું વધારે ભરીશું, જેથી સમોસા ખાવામાં સરસ લાગશે। કિનારી ઉપર પાણી લગાવીને સમોસાને સારી રીતે બંધ કરીશું। સમોસા સારી રીતે બંધ કરવા ઘણા જરૂરી છે।
बाकीना समोसा आपणे आज रीते भरीने तैयार करीशुं। कढ़ाईमां तेल गरम थाय ए समोसाने डीप फ्राई करवा माटे मूकीशुं। मित्रों अहींया तमे एक वातनुं खास ध्यान राखजो, समोसा डीप फ्राई करती वखते गैसनी फ्लेम आपणे मीडियम ज राखवानी छे। નીચેની બાજુ સારી રીતે કુક થાય ત્યારબાદ જ આપણે એને પલટાવીશું। આ સમોસા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરીશું। ડીપ ફ્રાય થયા બાદ એક બાઉલમાં કાઢી લઈશું। મિત્રો આ સમોસા બનાવવાના ઘણા સહેલા છે, મારી ઈચ્છા છે આ રેસીપી જોઈને તમે જરૂરથી ટ્રાય કરજો। આ રેસીપી જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।